સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ 19 હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારે મૃતક મહિલાના દાગીનાની ચોરી કરી હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે સામે આવતા ખટોદરા પોલીસે મહિલાની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી કરી છે, જે મહિલાનું નામ યાસીન લતીફ ખાન છે। વરાછા આશાપુરી સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 29 વર્ષીય ખુશાલભાઈ વાઘાણીએ ફરિયાદ કરી હતી કે તેઓની 53 વર્ષીય માતા 6 એપ્રિલે નવી સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં એડમિટ હતા। આ સમયે ખુશાલભાઈ પોતે પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા। દરમિયાન 6 તારીખે સાંજે તેની માતાનું અવસાન થયું હતું। તેની ડેડ બોડી લેવા માટે તેના બનેવી અને ભાઈ આવ્યા હતા। આ સમયે માતાના કાન અને નાક પરથી દાગીના ગાયબ હતા। આ બાબતે સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી, જો કે દાગીના મર્યા ન હતા। પછી ખુશાલભાઈએ ખતોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે 6 એપ્રિલે બપોરે માતા બેભાન હતી તે સમયે મહિલાએ દાગીના ચોરી લીધા હતા। આ મહિલાને સિક્યુરિટી સ્ટાફે પૂછ્યું તો તેણે ના પાડી દીધી હતી। પછી ફૂટેજ સામે આવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો। આ દાગીનાની કિંમત રૂપિયા 30,000 છે।